તમારા પુણ્ય ઉપર પણ તમે વિશ્વાસ નહીં રાખતા યાદ રાખજો ત્રણ ચીજનો ક્યારેય ભરોસો નહીં રાખતા નંબર એક તમારું આયુષ્ય આપણું આયુષ્ય પૂરું થઈ જાય ને તો આપણે ઘરે પણ નહીં પહોંચી શકીએ કોરોનામાં સાજા થવા માટે બધા ઘણા હોસ્પિટલમાં ગયા હતા પછી ત્યાં જ ઉકલી ગયા ઘરે લાવ્યા હતા મમ્મી પપ્પા જ કહી દે કે એને ઘરે નહીં લાવતા ત્યાંથી સ્મશાનમાં લઈ જાવ આયુષ્યનો કોઈ ભરોસો નથી માટે કહું છું મળી છે થોડી વારમાં બફારો થઈ જાય આવું હમણાં થાય જગ્યા નથી થતું વરસાદ થોડીવારમાં આવે ને થોડી વારમાં જતો રહે પછી બફારો બફારો થઈ જાય આયુષ્યનો ભરોસો નહીં વાયુનો ભરોસો નહીં અને નંબર ત્રણ તમારા મનનો પણ કોઈ ભરોસો નહીં છે મનનો ભરોસો આજે નક્કી કર્યો હા હા આવતી શિબિરમાં આપણે આવવાનું જ છે અને કોઈ ફ્રેન્ડશીપ ડે ફ્રેન્ડ્સ કહી દે અરે યાર ચાર તો સાંભળી હે આજે આપણે શિબિરમાં નથી જવું આજે આપણે ફરવા જવું થઈ શકે કે ના થઈ શકે હા કે ના બોલો ને મને ખબર પડે હા પાડે છે લો એટલે મારે આવતી શિબિરમાં આવવાનું કે નહીં આવવાનું તમે જ કહી દેશો સાહેબ મનનો કઈ ભરોસો નહીં ભાવના તો છે પણ એ વખત નો ભરોસો નથી કરોડપતિઓ આજે રોડપતિ બની શકે કે ના પતી લખપતિને એક ઝટકામાં રાખપતિ બનાવી દે છે આ બહુ પુણ્ય બાંધવા માટે છે એલ ફોર લખ તમે કહેશો કે મારા સાહેબ પુણ્ય કઈ રીતના બંધાય ચિકાર રસ્તા ભગવાનના શાસનમાં એટલા બધા રસ્તા છે તમે ધારો તો ડગલે ને પગલે પુણ્ય બાંધી શકો છો તમારા ઘરે આવેલા મહાત્મા એમને તમે આમ ગોચરી ઓરાવો એ વખતે શું પુણ્ય બંધાય છે એની તમને કલ્પના નથી શિભદ્ર સ્ટોરી તો બધાને ખબર છે ને શેનાથી એ શાલીભદ્ર બન્યો કોને ઓરાવી મારા સાહેબને કેટલા મહિના દિવસના ઉપવાસ હતા ત્રીસ

અને પોતાના ભાગની ખીર એને મહાત્માના પાત્રામાં મહાત્મા ના પડે બસ 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 અને આખી ખીરની થાળી ઊંધી કરી નાખી મહાત્માએ માસ પારણું કર્યું અને સાંજના સમય એને જ પોતાને પેટમાં દુખાવો પડ્યો અને એ વખતે મરણાંતિક વેદનાની વચ્ચે આ સંગમ ગોવાળી એક જ વિચાર કરે કેવા મહાત્મા કેવું દાન કેવા મહાત્મા કેવું દાન સીધો મર્યો મરીને સીધો ક્યાં જન્મ્યો સાલીપત્ર સ્ટોરી સુનીએ સાલીપત્રની કેટલા માળની હવેલી હતી સાત કેટલી વાઈફ હતી સ્ત્રીઓનો સ્વામી એ જાય ને ત્યારે દરેક સ્ત્રી એના માટે પથારી પાથરે ગુલાબની પાંદડી એક પર બીજી બીજી પર ત્રીજી ત્રીજી પર ચોથી આમ બત્રીસ ઉપર અને એમાં જ્યારે સુવે એમાં ભૂલમાં એનું શરીર એટલું બધું માખણ જેવું મુલાયમ કે ભૂલમાં એક પાંદડી નીચે ગઈ અને ડીટડી ઉપર આવી જાય એને એવી આખી રાખવું કે સવારે લાલ ચકામો પડી ગયો મગજ સમ્રાટ શ્રેણીક ના માં હોય અને એની માં કે કે બેટા શ્રેણીક આવ્યા છે એને એમ કે કોઈ માલ નું નામ છે વસ્તુનું નામ છે શ્રેણીક આવ્યાસ વખારમાં એમાં મને હું બોલાવે આ દેશના રાજાનું નામ એને ખબર નહીં એટલો સુખી એટલો સુખી હતો આ બધા સુખના મૂળમાં શું હતું આ સુપાત્ર આવતા બહુમાં તમે તો આજે મને કહેશો પધારો ને પછી આમ ખીર ઓરાવાની અને પછી કેવાનું બત્રીસ માળ ક્યારે થશે મારા તને બત્રીસ પત્ની ના મળે બત્રીસ માળ મળે મને એક જણ કહેતો હતો કે સાહેબ તમે આટલા બધા વખાણ કરો શાલીભદ્રના કે એની બત્રીસે બત્રીસ પત્ની પાછી એટલી વિનય એટલી વિનય કે શાલીભદ્ર એકને બૂમ પાડે ને એકને તો બત્રીસે બત્રીસ આમ સામે ગોઠવાઈ જાય બોલો સ્વામીના મેં આવું વર્ણન કર્યું ને એક જગ્યાએ કે શાલીભદ્રનું આ પુણ્ય હતું ઓલો મને કહે કે સાહેબ તમે એમ કહો છો અમારા તો પુણ્ય એવા મરી પ્રભારેલા જ કે અમારી તો એક જ છે એકને બત્રીસ વાર બોલાવીએ તોય નથી આવતું